આ જુઓ, ગઈકાલે બજાર રોકેટની જેમ ઉપર ગયું હતું, પરંતુ થોડા દિવસો પહેલા બજાર નીચે પટકાયું હતું. હે ભગવાન, આ તો રોલર કોસ્ટર જેવું છે. તમે કોઈ રોકાણ કર્યું છે? કેમ આટલી ચિંતા કરો છો? આપણે તો બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડમાં રોકાણ કરી રહ્યા છીએ. તો શું તેને બજારના રોલર કોસ્ટર સાથે કંઈ લેવા દેવા છે? તમે જોઈ શકો છો કે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ ડાયનેમિક એસેટ એલોકેશન વ્યૂહરચનાનું સારી રીતે પાલન કરે છે, જે બદલાતી બજારની પરિસ્થિતિઓ મુજબ અનુકૂળ છે. એ કેવી રીતે? બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ એ મૂળભૂત રીતે વર્તમાન બજારની પરિસ્થિતિના આધારે ઇક્વિટી, ડેટ અને ઇક્વિટી આર્બિટ્રેજ એક્સપોઝરને ગતિશીલ બનાવી રાખે છે. ના, હું ખરેખર તને અનુસરતો નથી. જો માર્કેટ વેલ્યુએશન આકર્ષક લાગે તો આ ફંડ ઇક્વિટી એક્સપોઝરમાં વધારો કરે છે, પરંતુ જો વેલ્યુએશન મોંઘા લાગે તો તે ઇક્વિટી ફાળવણી ઘટાડે છે. અને જ્યારે બજાર ફ્લેટ હોય ત્યારે શું થાય? તે જ તો બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડનું સિક્રેટ છે. આ ફંડનો ઇક્વિટી આર્બિટ્રેજ ઘટક એકંદરે પોર્ટફોલિયોના રિસ્કનું સંચાલન કરતી વખતે ઇક્વિટી જેવી ટેક્સ ટ્રીટમેન્ટ મેળવવા માટે ફાળવણીને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ તો રસપ્રદ છે. હા, બિલકુલ છે. તેથી જ મેં તેમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. હવે મારે માર્કેટમાં સમય પસાર કરવાની કે બજારના સમાચારો પર ધ્યાન આપવાની જરૂર નથી. આભાર આ ગતિશીલ રોકાણ વ્યૂહરચનાનો. હવે મારું બ્લડ પ્રેશર બજારના ઉતાર ચડાવને લઈને ઉપર નીચે નથી થતું. કારણ કે તમે પહેલેથી જ જાણો છો કે તમારો પોર્ટફોલિયો તેજી અને મંદી બંને તબક્કાઓનો સામનો કરવા માટે સજ્જ છે. હું સમજી ગયો. તો શું તમે હજુ પણ બજારની રોલર કોસ્ટર રાઈડની સવારીથી ડરો છો? ના, હવે નહીં. આ થઈને વાત. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજાર જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.